હવે ચૂપચાપ સાંભળ્યા જ કરશો કે કાંઈ બોલશો પણ ક્યાં નહીં બોલે જાઉં છું. અરે હવે તો 2 વર્ષ થવા આવ્યા છે આપણા લગ્નને, 2 વર્ષમાં એક પણ વાર તમે તમારા મમ્મીને કાંઈ નથી કહ્યું. જરાક તો સમજાવવાની કોશિશ કરો. હર વખતે મને એવું કહે કે હા હું બાને સમજાવી દઈશ, અને પછી પોતે ને પોતે બોલે છે કે તને ખબર તો છે બા સુધરવાના નથી. બસ બા સુધરવાના નથી, ઠીક છે? અને તું કહે છે કે મેં સમજાવવાની કોશિશ નથી કરી. અરે મારાથી થતી હતી બધી કોશિશ કરી ચૂક્યો છું, પણ એમને સુધરવું જ નથી તો હું શું કરી શકું કે મને? હે ભગવાન, એટલી વાર તો છે ને પથ્થર ઉપર પાણી રેડો ને તો પથ્થર પણ પીગળી ગયો હોય. હા તમારા મમ્મી છે જે એમનો સ્વભાવ સુધારવાની કોશિશ જ નથી કરતા, સ્વભાવ જ નથી સુધારતા. હા એટલે તો છુપાઈને આ દેવાંગના રૂમમાં બેઠા છીએ આપણે બંને, જેથી કરીને બા અત્યારે પણ આપણને હેરાન કરવા ન આવે. હવે આજે તો હદ થઈ ગઈ છે, ન બોલવાનું બોલતા હતા. અરે મંગળસૂત્રની કડી તૂટી ગઈ છે તમને ખબર છે ને, તમને જ રિપેર કરાવવા આપ્યું છે છતાંય મને બોલ્યા કરે છે કે મારો દીકરો મરી નથી ગયો, વિધવાની જેમ શું રખડે છે. પણ કહેવાય ને કે ભાઈ રિપેર કરવા આપ્યું છે તો આવી જશે. કહી દીધું પણ એ મને એવું કહે છે કે તારી પાસે બધી વાતના બધા બહાના હોય છે. તમે જ મને કહ્યું હતું ને કે આજે સ્કૂલે મારે વહેલા જવાનું છે, ટિફિન બનાવવાનું છે. હા મેં જ કહ્યું હતું. અને બસ તો એ વાત મેં બબાલ કરી કે મંદિરમાં પૂજા કરવાની કેમ બાકી છે. મમ્મીનું શું કરવું ને મને સમજ નથી પડતી. તમને સમજ પડે કે ના પડે મને સમજાઈ ગયું છે. એટલે હવે હું કંટાળી ગઈ છું, જો આમને આમ ચાલતો રહ્યું ને તો હું આ ઘરમાં રહેવા નથી માંગતી. અરે જો દામિની તું આવી રીતે મને છોડીને કેવી રીતે જઈ શકે? તને તો તમે પણ ચાલો ને, મને પણ કોઈ શોખ નથી કે એક દીકરાને એને માથી નોખા કરું, પણ મારી એ મજબૂરી છે, કેટલાક સમય સુધી સહન કરું, હવે મારાથી સહન નથી થતું. હું છું કે તારો કંઈ જ વાંક નથી, તારાથી થતું હતું એટલું તે સહન કર્યું, અને તું જે કંઈ પણ બોલે છે એ બધું ઓકે છે. કારણ કે ગમે તે આટલું બધું હેરાન કરવા છતાં પણ તું આ ઘરમાં હજી પણ રોકાયેલી છો. બસ તો પછી હવે આ વાતનો નિવેડો આવે એમ નથી, એટલે મેં મારો નિર્ણય લઈ લીધો છે. ના આ વાતનો નિવેડો આવશે, શું કામ નહીં આવે? મેં મમ્મી સાથે પણ વાત કરી હતી અને મામા પણ મળવા આવવાના છે, મને અથવા દેવાંગને મળશે, એટલે એમની સાથે વાત કરીને હું ગમે તે કરીને કંઈક તો રસ્તો કાઢીશ. મામા મામાનું શું ચાલવાનું છે? અરે તમારા મમ્મી છે ને એ કોઈનું ચાલવા નથી દે, એમ મામાથી તો જાણે કેમ બહુ મોટો પહાડ તૂટી જવાનો હોય ને એમ વાત કરે છે. આ મમ્મીનો સ્વભાવ છે ને એ મામા શું મામાના પપ્પા આવી જશે ને તોય નહીં સુધરે. મામાને હજી ઓળખતી નથી, આ શકુની મામા હતા ને એના કરતાં પણ ખતરનાક મામા છે મારા. હા એ જ્યારે ચોપાઈના પાસા ફેંકશે ને ત્યારે જ ભેગું થશે એવું લાગે છે મને. તો ઠીક છે, તમારા મામાને પણ આવીને સમજાવવું હોય ને તો ભલે સમજાવી દે, પણ મને તમારા બા ઉપર પૂરો વિશ્વાસ છે કે એ નહીં સુધરે, અને આજે હું મારા ઘરે જતી રહીશ. ના ના, કેમ કે મેં મારા કાકા સાથે વાત કરી લીધી છે. અરે પણ તું જતી રહીશ તો પછી બાને કેમ સુધારવા? એ કોઈ વાતે નહીં માને. હું કહું છું ને મામા એને સમજાવશે નહીં, કારણ કે સમજાવવાથી બા સમજે એમ નથી, એના માટે કઈ રસ્તો મામા જ કાઢશે. હવે શું કાઢવો શું કરવું એ બધું એ કહેશે, એમ આપણે કરશું, એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે. તો હવે તમારા મામા આવે બાને સમજાવે, શું નિર્ણય આવે એ પ્લાનિંગ ગોતે, ત્યાં સુધી મારે રાહ જોવાની, અને પછી પણ કઈ સોલ્યુશન ના આવ્યું તો હું તો હતી ત્યાં ને ત્યાં જ આવી ગઈ ને, પાછું મારે ઝીરોથી ચાલુ કરવાનું. ઝીરોથી નહીં, પછી તો આપણે ચાલુ જ નહીં કરવાનું. એટલે પછી તને જેમ ઠીક લાગે એમ કરજે, આ છેલ્લી ટ્રાય છે, જો બા સમજે તો ઠીક છે, બાકી પછી તું કહીશ એમ હું કરીશ. એટલે હું તો તમને એવું કહીશ કે હું મારા પિયરે જતી રહીશ, તો જવા દેશો ને મને? જવા દઈશ, પણ પછી મેં નક્કી કર્યું છે કે સમાજ ખોટું મને પરિવારનું વિચાર્યા વગર આપણે નોખા થઈ જશું. આ કેવી વાત કરો છો તમે? પછી એ મારે સાંભળવાનું ને કે હું તમને લઈને નોખા થઈ ગઈ? માનું છું સાંભળવું પડશે, પણ સહન કેટલો સમય કરશું? લોકો સહન કરવા નથી આવતા, આ વાતો અને સાંભળવા સિવાય એ લોકોને બીજું કંઈ કામ જ નથી. જુઓ મારે તમને એક વાત ક્લિયર કરી દેવી છે, તમારા મમ્મી જે હિસાબથી રહે છે ને એમાં મને કોઈ વાંધો નથી. એમને 5 વાગે નહીં ને 4 વાગે ભલે ને ઉઠે, એમને 4 વાગામાં ઉઠીને કપડાં ધોવા હોય, ધોકા મારવા હોય, જે કરવું એ કરી શકે છે, ભગવાનની પૂજા પણ જ્યારે કરવી ત્યારે કરી શકે છે, એમને
જે રીતે રહેવું છે ને એ રીતે રહેવાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ રીતને આપણને ઢાળવાની કોશિશ કરે છે ને એનાથી મને વાંધો છે. સમજી ગયો, કંઈ વાંધો નહીં. સારું. મોટાભાઈ, મામાએ જેવી રીતે કહ્યું હતું એવી રીતે બધું પરફેક્ટ જ છે ને? બધું બરાબર કર્યું છે, પણ તને લાગે છે કે બધું ઓકે થઈ જશે? લાગતું તો મને પણ નથી અને લાગે પણ છે. હા, કંઈ કહી ના શકાય. હા, બધું બાના રીતે થયું છે. જ્યારે જુઓ ત્યારે શું છે? પણ સારું કર્યું તમે આવી ગયા, મારે તમને એ જ કહેવું હતું. શું કર્યું એમ? હા, દામિની ઘર છોડીને જતી રહી છે તમારા લીધે. વાત વાતમાં ટોક્યા કરો છો, રોક્યા કરો છો. અરે જ્યારે એનો વાંક જ નથી હોતો, છતાં પણ તમને એનો વાંક જ દેખાય છે. બસ, ઈ જતી રહી તો મારી પાસે આવ્યા બોલવા માટે. હમણાં હું ઘર છોડીને વઈ ગયો તો તમે દામિનીને કાઈ નો કહેત કે આ તારે લીધે બહાર જતા રહ્યા એમ, તો એમ થાત કે હાસ કાઢે પાણીએ ઘસ ગઈ. તમારા દીકરા એવા નથી કે તમને ઘર છોડીને જવા દે, પણ તમે તમે કરો છો એવું. ઘરમાં હંમેશા શાંતિ રાખવાના બદલે તમે ઘરમાં અશાંતિ ઊભી કરો છો. હા બા, તમે વિચાર તો કરો. હા, મોટા ભાઈ શિક્ષક છે, હવે લોકોને શું મોટું બતાવીશું? હવે શિક્ષકના ઘરેથી એની પત્ની છોડીને જતી રહી તો ગોળી ગઈ, એમાં શું થઈ ગયું? ગઈ તો એનું ગુંડું બોલાય, એમાં આપણું શું છે? એનું નહીં, આપણું ગુંડું બોલાશે બા, તમને આપડી જરાય નથી પડી. તમારી આબરૂ જશે, વાતો થશે તમારી. હા, મારી વાતો થશે જ, કે જો ભારતીબા આટલા હારા હતા ને તોય ઓલી ટકી નહીં, વઈ ગઈ એમાં. અને સાંભળ, હારું થયું, ગઈ તો ગઈ, હવે છે ને આના માટે તો એટલું મસ્ત ગોતશું ને કે જાય જ નહીં અને હારી રીતે રહી. અરે શું ગોતશું બા, છોકરી પાપી જતા જતા કહીને ગયા છે કે જો તમારા બા આવીને માફી માંગીને મને લેવા આવશે ને તો જ આવીશ, નકર નહીં આવું અને ડિવોર્સ પણ નહીં આપું. આ ડિવોર્સ આપ્યા વગર કેવી રીતે બીજા લગ્ન કરાવશો? હું માફી નહીં માંગું. અરે રડો વાંક નથી. રડતી રડતી ગઈ, મેં એના પગ પકડવાની કોશિશ કરી તો મારા પગ પકડીને રડતી હતી કે હું તમને મારા પતિ પરમેશ્વર માનું છું અને તમને મૂકીને જવા નથી માંગતી, પણ ફક્ત તમારા મમ્મીના કારણે. તમારા મમ્મી જ્યાં સુધી સ્વભાવ નહીં સુધારે ત્યાં સુધી હું આ ઘરમાં હવે પગ નહીં મૂકું. એને આ ઘરમાંથી જવું જ નહોતું, પણ તમે જરાક તો વિચાર કરો, એ છતાં પણ કહેતી ગઈ કે મમ્મીનું ધ્યાન રાખજો, સમયસર દવા આપજો. કેટલી ચિંતા કરે છે તમારી. હા, એ ખાલી તારી પાસે દેખાડો કરે છે, બાકી મારી સામે તો જે હાથ લાંબા લાંબા કરી કરીને જે ઝઘડે છે ને એ હું એકલી જ જાણું છું. અને સાંભળ, મારો સ્વભાવ સુધારવાની વાત કરે છે, તમે બેઉ જણા અને ઓલી પણ, પણ સાંભળો, છોડમાંથી ઝાડ થાય, ઝાડમાંથી છોડ ન થાય. હું નાનેથી મોટી થઈને નાનો હતી તે સ્વભાવ ને અત્યારનો સ્વભાવ હવે કાંઈ બદલાય નહીં. હવે તમે એમ કહો કે સ્વભાવને હવે લાકડે જાશે, બસ બા બધું પહેલાના સમયમાં ચાલતું હતું, અત્યારની વહુ આવું કંઈ સહન ના કરે. આ જોયું ને, મોટા ભાઈ ને ભાભી વચ્ચે કેટલો પ્રેમ હતો, પણ આજે તમારા લીધે સામે વાળું વ્યક્તિ મરી જાય. આટલો ત્રાસ આપીએ ને તો કોઈ આપણા ઘરમાં આટલો સમય ટકી જ ના શકે. તમે ખીજાવ, હું ખીજાવ, આ ખીજાય તો ઘરમાં એનું કામ શું છે? બસ તો હું ખીજાવું છું ને, તમે બે પ્રેમથી રાખો, તું તારી બાયડીને તું તારી ભાભીને. મારે પ્રેમ કરવો નથી, મારા ઘરમાં જેમ થતું હશે એમ થશે તો જ હું નહીં બોલું, બાકી તો બોલાશે જ. પણ બાપ, તમે સમજતા કેમ નથી? હા જુઓ, મોટા ભાઈને કેટલું દુઃખ લાગે છે. આ તમને તમારા દીકરાની નથી પડી ના, જુઓ ને બિચારા, એમને કઈ થઈ જશે તો? બા, મોટાભાઈનો વિચાર કરીને આ પાડી દો ને. ના, 25 વર્ષનો એ દુખી થાય છે, એને તકલીફ થાય છે, એ દેખાય છે. આ 70 વર્ષની માને તકલીફ થાય છે એ કોઈને ન દેખાતું ને. એ ભલે ગઈ, હવે મારી સામે તમે લોકો કાંઈ બોલતા નહીં અને હું કાંઈ કરવાની નથી. એને જવું હોય તો જાય અને આવવું હોય તો આવે, જેવા પગે ગઈ ને એવા પગે એ આવશે. લે સાંભળ, હા મામાનો આઈડિયા હતો ને, તંબુરો આઈડિયા કહેવાય આને. બામાં જરાક પણ પરિવર્તન, કઈ એમને જરાય દુઃખ જ નથી થયું, આમને શું વાત કરવાની? તો એમાં હું શું કરું? મામાનો આઈડિયા હતો અને તમે જ કહ્યું હતું કે મામા કઈ જેમ કરી લઈએ એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. હવે જુઓ,
આ મામાનો આઈડિયા છે ને, હવે મામા જમા કઈ કરી શકશે? દામિનીને મેં બહાર થોડી વાર માટે બહાર જવાનું કહ્યું હતું, અને જો એ પાછી ઘરે આવશે તો એને તો મેં વાત પણ નથી કરી કે અમે લોકોએ આવો પ્લાન બનાવીને રાખ્યો છે. વિચાર કર કે બાને ખબર પડશે તો શું થશે. જલ્દી મામાને ફોન કર. જલ્દી ફોન કરું છું. અને બોલાવે ને. હાલો, પધારો, ઘરે પધારો. હા મામા, મોટા ભાઈને આપું છું. આવો જલ્દી આવો. તમે છે ને બધું જે પ્લાન આપ્યો એમાં હેરાન થઈ ગયા છે. તમને ખબર નથી પડતી કે પ્લાન આપવાની રીતે અપાય, આવી રીતે કોણ પ્લાન આપતું હશે? મેં મારી ઘરવાળીને બહાર મોકલી દીધી, પિયર જતી રહી એવું બધું કીધું, પણ બામાં જરા કે સુધારો નથી થયો. તમારી બેન આટલી બધી સ્વભાવની કડક છે મને તો ખબર નહોતી. અત્યાર સુધી હું હારવા રહ્યો, છતાં પણ મેં કોઈ દિવસ આવું નહોતું વિચાર્યું. તમને મામાને નહીં સમજાય કાંઈ, સમજાવવા તો દો. ફોને કાપી નાખ્યો. હાલે આવતા જશે. હા જોયું ને મામા, આ તમે કીધું એવી રીતે જ નાટક કર્યું હતું તો એનું શું પરિણામ આવ્યું? હા બા શું કહે છે ખબર છે? અરે ગોળી ગઈ, હવે તો લેવાય નથી જાવી. એને જો એને જો અહીંયા આવવું હશે એને તો આવતી રહેશે સામે ચાલીને. અરે એને જરી કે પસ્તાવો નથી થતો તાર બને? એક ટકોય નહીં. આ તમે તમારી બેનને નથી ઓળખતા? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મને એમ હતું કે આવું બધું કરશું ને તો બા ઉપર વીતશે, બાને દુઃખ થશે કે આ આપણા ઘરમાંથી વહુ જતી રહી અને આપણી બદનામી થશે, સમાજનો ડર લાગશે. પણ ના, એક વસ્તુનો ફેર નહીં. પણ મામા, મેં તો અમે લોકો ત્યાં અટવાયા છીએ કે દામિની ભાભી બહાર ગયા હતા ને ત્યારે જ આ નાટક કર્યું હતું. તો હવે દામિની ભાભી ઘરે આવશે અને બા એને જોશે પછી શું થશે? આખો ભાંડો ફૂટી જશે. તમે કંઈક કરો. મેં નક્કી કરી નાખ્યું છે, હવે તમારાથી કાંઈ થશે નહીં. અને એટલા માટે દેવાંગ, આપણે આપણો સામાન ભર અને દામિનીને આપણે બધા બહાર રહેવા જતા રહીએ. બા ભલે એકલા અહીંયા રહેતા. અરે નાના નાના, હજી ત્યાં તારા મામાનું મગજ કે જોયું છે? આ તો ખાલી બાર બારથી મેં મગજ હકાયું, હવે અંદર જવાનું તો મારે બાકી છે. શું અંદર જવાનું બાકી છે મામા? બાર બારથી ચલાવ્યું ને એમાં અમે લોકો તો હેરાન થઈ ગયા છીએ. હજી તો આ પહેલી જ યુક્તિ હતી. હજી તો મારી પાસે આવા કેટલા આઈડિયા પીડ્યા છે સમજ્યા? હજુ જો આ આઈડિયા નંબર એક આપણો સક્સેસ ન ગયો બરાબર, હવે આઈડિયા નંબર બે. હવે શું આઈડિયા શું કરવાના છો એ કહો ને. જોયા કરને. હું જોયા કરે? આ જોવો, મને જોવામાં છે ને અમે બંને ગઢા થઈ જશું. આજ હું આઈડિયા નંબર બે છે ને એ અજમાવું ને, એટલે આમ જો તારી મમ્મી સીધા દોડ થઈ જાય. હા તો જલ્દી કરો, એક વખત આ ટ્રાય પણ કરી લઈએ મોટા ભાઈ. જો વિચારવાનો સમય નથી, હવે જે થશે એ જોયું જશે. ક્યાં છે તર બા? અંદર છે. હા રડે છે બેટા બેટા. હા મેં સમજાવ્યા ઘણા, પણ કહે છે કે મારી બેન આવે પછી જ કહું. ભાઈ હું થયું કેમ રડે? મારું તો જીવતર ઝેર બની ગયું બેન. કા ભાઈ તબિયત ખરાબ થઈ ગઈ? અરે હું મારી છોકરાની વહુને નાની નાની વાતમાં ટોકતો હતો, એને જરીક કાંઈક એની ભૂલ હોય ને તો વાતનું વતેસર કરતો હતો અને ફાવે એમ બોલતો હતો. ઘણીવાર તો એના બાપ સામે વયો જાઓ અને ઘણીવાર એમ કહો જો નો તમને આ ફાવતું હોય ને તો તમે વૈયા જાઓ બીજે. અરે એની નાની એવી ભૂલ હોય ને તોય હું વાતનું વતેસર કરતો હતો અને મારા છોકરાને ફાવે એમ બોલતો હતો. જરીક કાંઈક સરખું એને કચરું ન વળ્યું હોય ને તો એમ કહો આ માએ કાંઈ શીખવાડ્યું નથી એવા એના આકરા શબ્દો કહેતો હતો. મારે એમ કે આ બહુ સાંભળે છે એટલે વાંધો નહીં, આપણી ભક્તિ હાલે છે. પણ હવે હવે તો હદ થઈ ગઈ. મારા દીકરાએ અને એની વોવે બેને મને ઘરની બહાર કાઢી મૂક્યો. શું વાત કરે છે? હા હા મામા, તમને ઘરની બહાર કાઢી મૂક્યા? તો હા. અને ઓલી હિરલ? અરે હિરલ તો એની યારી એવી સારી રીતે રહેતી હતી ને, એવી રીતે મીઠું મીઠું એની યારે બોલતી હતી અને એને બટા બટા કરતી હતી અને હું એને કંઈક કહું તો મને ખીચાતી હતી. અને એની વહુને તો એવી રીતે રાખે કે તારે તારા હારાનું કંઈ ધ્યાનમાં નહીં લેવાનું. દીકરી દીકરી તું મારી વહુ નહીં મારી દીકરી છું એવા હારા હારા મીઠા મીઠા વેણ એને કહેતી હતી ને, એટલે એને રાખી અને મને ઘરની બહાર કાઢી મૂક્યો. હવે હવે બેન તમે જ વિચાર કરો, હું જાઉં તો ક્યાં જાઉં? તારામાં તો બુદ્ધિ જ નથી. આ હિરલ તારી વહુ સાથે આવી રીતે સારું સારું બોલીને એને સમજાવીને રાખતી હતી તોય તને અક્કલ ન આવી કે તારે એની આરે એમ જ રહેવું જોઈ? અરે પણ મને તો વિચાર એ આવે છે કે તો તમે એટલા બધા આકરા સ્વભાવના છો, મારી જેમ જ છો તમે, જે તો તમારે દામિની ક્યાં છે બોલાવો એને. ગઈ મામા ગઈ. હા હા જે જ
આજે જ ગયા છે ઘર છોડીને. કારણ કે તમારી જેવો તમારી બેનનો સ્વભાવ છે, આ વાતે વાતે રોકવા ટોકવા અને ખીજાયા કરવું, એવો સ્વભાવ એમનો છે. હા, આ જુઓ ને, હા મારા મમ્મી તમને શિખામણ આપે છે કે તારે હિરલની જેમ સરખી રીતે રહેવું જોઈએ ને, કાલાવાલા કરવા જોઈએ ને, પણ એવું પાછું એમને તો આવડે નહીં, એટલે એમણે તો એમની પૂરેપૂરી ભજવી લીધી. અને દામીની કંટાળીને મને પગે લાગીને કહીને ગઈ છે કે જો મમ્મીનો સ્વભાવ સુધરશે તો જ હું આ ઘરમાં પગ મૂકીશ. સાચું કહુને મામા, તો મારા ભાભી તો બહુ સારા હતા, તે બધું આ જે કંઈ પણ કહેતા હતા ને એમનું સહન કરીને આ ઘરમાં પડ્યા રહેતા હતા. આ જુઓ ને, આ તમારા છોકરાની વહુ જો એના જેવા હોત તો આપણે ભાઈ બેન જાહુ ક્યાં, ક્યાંક વૃદ્ધાશ્રમ એવું કઈક આપણે ગોતવું પડશે. એની કરતા હજી હું કઉ છું, જો એમ કેતી હોય કે માફી માગે તો હું સુધરી જાઉં, તો હું તો કઉ માફી માગી લો, હજી મોકો છે તમારે સુધરવા. અરે નો માગે માફી, હું કહી દઉં ને તમને, મારા મમ્મી કોઈ દિવસ કોઈની માફી ન માગે, અને એટલે જ મેં હવે નક્કી કરી લીધું છે કે મારે એમની સાથે માથાકૂટ કરવી, એના કરતા દામિની જ્યાં રહેશે ને ત્યાં મારે વહી જવું છે. અને તને જો ન પોસાય તો તું તારે જે કરવું હોય તે કર. ના ના, હું પણ મારા ભાઈ અને ભાભી ભેગો જ રહીશ, મારે કે આમની ભેગું નથી રહેવું. આમની ભેગો રહીને મારે શું કરવાનું, મારે ઝઘડો જ કરવાનો ને. અને આમ પણ આ મામા આવી જ ગયા છે, હવે ત્યાંથી તો કાઢી મૂક્યા છે, હવે ક્યાં જશે? આ ભાઈ અને બેન બંને આ ઘરમાં રહેશે? ના દી, ના, એને કાઢી મૂક્યા તો એ તો અહીંયા આવ્યા, અને તમે બે વયા જશો તો હું એકલી આ ઘરમાં કેમ રહીશ? ના, તમે નો કર. આજે દાબેની ગોતવા જવું પડે એમ છે. મેના પિયર હશે, ગોતવા શું જવાનું? ફોન કરું એને, હું દામિનીને સાથે લઈને આવી છું. ક્યાં હતી દામિની અત્યાર સુધી? ક્યાં હતી? ક્યાં હતી મામા? તો આને એન મામીને ખબર છે તે ક્યાં હંતાડી દીએ ને. તમે મુંગાર્યો ને, મેં તમને કીધું નહોતું કે નહીં બોલવાનું એમ. ઘર છોડીને ગયા હતા ને? હા હા હા, રસ્તામાં મળી ગયા. હા હા હા, રસ્તામાં મળી ગયા. હા હા હા, હા તું ઘર છોડીને ગઈ હતી, સામાન થેલો થેલો મૂકીને આવ્યા બાપી. હા હા, તમારા ઘરે મૂક્યો હશે ને? હા, મારા ઘરે જ મૂક્યો, હું કહેવાનું જ ભૂલી ગઈ. બસ હવે દામિની, એટલું મેં તને શું ગુસ્સો કર્યો કે તું ઘર છોડીને જતી રહી? કેટલો કેટલો? ના, થોડુંક વધારે. એટલો એટલો? ના, મને ખબર છે, એટલો એટલો, હા એટલો ગુસ્સો કર્યો હતો. બસ મેં ગુસ્સો કર્યો હતો મારા ઘર માટે, ઘર સાચવવા માટે, પણ મને એ અક્કલ ન આવી કે તું ભલે ને મારી રીતે નહોતી કરતી, કારણ કે મને તો આજે વર્ષોથી પરણી ના આવી, ત્યારથી વહેલા ઉઠવાની ટેવ હતી, ગામડે બધું કામ કરવાની ટેવ હતી, પણ તું તું તો અહીંયા સિટીમાં તમે ત્યારે ઉઠે, પણ કામ તો સમયે પતી જતું હતું ને, પણ હું મારી ટેવ ન છોડી શકી. મારા સાસુ મને આમ જ ખીજાતા, એટલે મારામાં પણ એવા ગુણ આવી ગયા, અને એટલે વાતે વાતે કામ તો તું બધું કરતી હતી ને, છતાંય હું તને બોલતી હતી, તારામાં ન હોય તોય વાત કાઢતી હતી, અને તને ના કહેવાના વેણ કહેતી હતી, પણ દામીને મને નહોતી ખબર કે તું આટલી બધી મારાથી ત્રાસી ગઈ હોઈશ, કે ઘર છોડીને તારે જવું પડ્યું. અરે આજુબાજુમાં એ બધા મારો જ વાંક કાઢત કે મારી ભૂલને લીધે અને મારા ક્રોધને લીધે તું જતી રહી. એવું તો બધે બને કે સંતાનો ભૂલ કરે અને માવતરની માફી માગે,
પછી પહેલી વાર બેટા હું તારી માફી માગું છું, મને માફ કરી દે. નાના બા, માફી તો ના જ માગો, કારણ કે તમે માફી માગી રહ્યા છો ને તો મને અજીબ લાગે છે કે તમે માફી માગો છો. હા, કઈ વાંધો નહીં ભાઈ, તને તેને માફ કરી દીધા, તમને માફ કરી દીધા, પણ તમે હવે બીજી વાર ક્યારે એની સાથે આવું નહીં કરો ને. પણ હવે હવે છે ને હું જ મોડી ઉઠીશ એટલે એ કામ બધું પતાવી જ દેશે, અને હવે હું કોઈ દિવસ નહીં કહું કે આ બાકી છે બાકી છે, મારાથી જેટલું થશે ને એટલું બધું હું કરીશ. બસ બસ બાપ, તમે સુધરી ગયા ને એ જ બહુ મોટી વાત છે. સુધરી ગયા? આ ચિમટી ભરો તો, ચિમટી ચિમટી ભરો, ચિમટી મારો નહીં માર. હા હા, મોટા બેન તમારે સુધરી ગયા હે ને. ભાણ્યા ભાઈ, તમારો તો દિવસ ઉઘડી ગયો. પણ એક વાત મને નથી સમજાતી, હું ઘર છોડીને ક્યારે ગયો? અરે દામિની, તું આય રૂમ પર બસ. હા હા, હવે એ બધી વાત છોડો ને, મારા લગ્નની તૈયારી કરવી નહીં પડે. હા હા, લગ્ન. હા હા, તો ભાણ્યા ભાઈ છોકરી જોવા ક્યારે જવાનું છે આપણે? હા, તમે જયારે છોકરી શોધીને આવો ત્યારે. અરે અમે ક્યાં ના પાડી છે, આ મોટા બેન કે ત્યારે હાલો આપણે જઈ જોવા.